હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 11 એપ્રિલ, જોઈએ આજના સમાચાર. મુંદ્રા નજીક કાર અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોના જીવનદીપ બુજાયા. શનિવારની મધ્યરાત્રે મુંદ્રાની જિંદાલ કંપની સામેના માર્ગ પર કાર ડિવાઈડર સાથે જોશભેર અથડાઈ જતા કારમાં સવાર ગાંધીધામના બે યુવક દીપક નરેશ દનીચા અને દીપક લાલજી વિંઝોડાના ઘટનાસ્થળે જ ગંભીર ઇજાઓના પગલે કમકમાટી ભર્યા મોત થયા છે. આ અંગે પ્રાપ્ત થયેલી વિગતો મુજબ 25 વર્ષીય દીપક દનીચા તેના મિત્ર 26 વર્ષીય દીપક વિંઝોડા માંડવી તરફ જતા હતા ત્યારે રાત્રિના 12:15 આસપાસ જિંદાલ કંપની સામે માર્ગના ડિવાઈડર પર કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આમ ગાડી ફૂલ સ્પીડમાં હોવાથી કારનું એન્જિન છૂટું પડી ગયું હતું. આ અકસ્માતમાં અપરિણિત એવા આ બંને આશાસ્પદ યુવાનના મોતથી સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. અડધી રાત્રે થયેલા આ અકસ્માતની જાણ મુંદ્રા પોલીસને થતાં પોલીસ તુરંત ઘટના સ્થળે ધસી ગઈ હતી અને બંને યુવાનોને કારમાંથી મહામહેનતે બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાયા હતા. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.